જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ શા માટે થયા છે લગ્નમાં વિલંબ, ભંગાણ કે પછી છૂટાછેડાની સમસ્યાઓ, ક્યારે થશે યોગ સરકારી નોકરીના અને વિદેશ જવાના, અને ક્યારે મળશે છુટકારો કોર્ટ કચેરીની સમસ્યાઓમાંથી, મેળવો સચોટ માર્ગદર્શન ડોક્ટર પંકજ નાગરના સ્વમુખેથી અને નિહાળો કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. જિંદગીમાં દર્શક મિત્રો એવું ક્યારેય હોતું નથી અને એવું માનવું પણ નહીં કે જે લોકો મજબૂત હોય છે અથવા તો વધુ સ્ટ્રોંગ હોય છે તે લોકો સફળ થાય છે, અને એવું પણ નથી હોતું કે જે લોકો સૌથી વધુ બુદ્ધિશાળી હોય છે એ લોકો જ સફળ થાય છે. પરંતુ જીવનમાં સફળતા એ લોકો જ વધુ મેળવે છે જે લોકો પોતાની જાતને સમય અનુસાર બદલે છે અને પોતાની જાતને રોજ રોજ એવી પરિસ્થિતિઓમાં ઢાળે છે અને નવી નવી બાબતો શીખે છે. અને જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આપની સમય અનુસાર, સમયની માંગ અનુસાર, આપની સમસ્યા અનુસાર જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપણને શ્રેષ્ઠ અને સચોટ માર્ગદર્શન દ્વારા આપણું જીવન સફળ બનાવે છે. તો દર્શક મિત્રો આપનું સ્વાગત છે, અને સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપનું પણ સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ. દર્શક મિત્રો, અશોકભાઈએ સરસ મજાની વાત કરી કે આ શોમાંથી તમે જ્ઞાન, વિજ્ઞાન અને શ્રદ્ધાનો સમન્વય લઈ એક જબરદસ્ત માર્ગદર્શન લઈ અને જીવનમાં આગળ વધો છો, એ અમારા માટે આનંદની વાત છે. બીજી વસ્તુ, અમારો શોનો આશય પણ એ જ છે કે આ શો દ્વારા સાચું માર્ગદર્શન મેળવી આપ આપની નાણાકીય કોથળીને સેવ રાખી શકો, એનું રક્ષણ કરી શકો, અને ખોટા માર્ગે એ વેડફાય નહીં એનું પણ ધ્યાન તમે પણ રાખી શકો, અને અમે તો રાખીએ જ છીએ તમારા માટે. એ સાથે આ શોની શરૂઆત અશોકભાઈ કેમેરામેન મિત્રો સાથે શરૂ કરીએ. પંકજભાઈ, બિલકુલ, આપણે છેલ્લા બે એપિસોડથી આપણે જે દર્શક મિત્રોના કેટલાક સવાલ આપણે થોડા એપિસોડમાં ઉછાળી લીધા છે, અને એ માટે જે આપણે આજનો એપિસોડ માત્ર ને માત્ર દર્શક મિત્રોના પ્રશ્નો લઈશું. પરંતુ જે પ્રશ્નો લેતા પહેલાં પંકજભાઈ, જે અગાઉના બે એપિસોડમાં જે લગ્ન જીવનને લઈને વાત હતી, દર્શક મિત્રોના સવાલ હતા, એમાં આજના જે કોમન સવાલ છે એ પહેલાં ચર્ચી લઈએ. તો પંકજભાઈ, લગ્ન જીવનમાં સાતમો જે શનિ છે, સાતમે શનિની જે વાત થાય છે એની અગત્યતા શું છે? તો અશોકભાઈ, સૌપ્રથમ તો વાત કરીશ કે સાતમું સ્થાન મેં અગાઉના એપિસોડમાં કહ્યું, અસંખ્ય વાર કહ્યું, દાંપત્ય જીવનનું સ્થાન છે, પતિ માટે પત્નીનું અને પત્ની માટે પતિનું. હવે આ સાતમા જીવન, લગ્ન જીવનના સાતમા સ્થાનને જન્મકુંડળીના જો બળ ન મળે તો લગ્ન જીવન નંદવાઈ જાય. હવે શું છે કે આપણે દીકરીને વિદાય કરીએ તો અખંડ સૌભાગ્યવતી કહેતા હોઈએ છીએ, તો આ શબ્દની પાછળનું સાતત્ય, મહત્ત્વ, એનું સત્વ તત્વ લગ્ન જીવનમાં જળવાઈ રહે એ બહુ જરૂરી છે. હવે આ જન્મકુંડળીમાં અશોકભાઈ દાંપત્ય જીવનનું સાતમું સ્થાન, અને એમાં આપે પૂછ્યું એમ ત્યાં શનિનું સ્થિત હોવું, અગર તો શનિની હાજરી હોવી કેટલીક બાબતોનો ચોક્કસ નિર્દેશ આપે છે. કે એક તો શનિ વૃદ્ધાવસ્થાનો કારક છે. અશોકભાઈ, સમજવા જેવી વાત છે. દર્શક મિત્રો તમે પણ ધ્યાન આપજો, શનિ વૃદ્ધાવસ્થાનો કારક છે, વિલંબનો કારક છે, બે વાત તો નક્કી છે. એટલે જો પતિ કે પત્નીની કુંડળીના સાતમા સ્થાનમાં જો શનિની હાજરી હોય તો શક્ય છે કે સ્ત્રીને કોઈ વૃદ્ધ પુરુષ મળે, અગર પુરુષને એના કરતાં ઉંમરમાં મોટી સ્ત્રી મળી શકે છે. ધીસ ઇઝ બીકોઝ ઓફ પ્રેઝન્સ ઓફ સેટર્ન ઇન સેવન્થ હાઉસ. આ એક સીધી સરળ વાત છે. ધારો કે આવું નથી બનતું તો શનિ પોતાના ગુણધર્મ તો મૂકે જ છે, મેં કહ્યું વિલંબનો કારક છે. જો
સ્ત્રી કે પુરુષની કુંડળીમાં સાતમા સ્થાનમાં શનિ હોય તો લગ્ન જીવન મોડા થાય, લગ્ન જીવનનો વિલંબ આવે, મોટી ઉંમરે લગ્ન થાય. અશોકભાઈ, કેટલાક કેસની અંદર તો મેં એવું પણ જોયું છે કે પતિની કુંડળીમાં શનિ હોય તો પત્ની કાળી આવે અને પત્નીની કુંડળીમાં શનિ હોય તો પતિ કાળો આવે. શ્યામ સ્વરૂપની પ્રાપ્તિનું મૂળ કારણ પણ જન્મકુંડળીના દાંપત્ય જીવનના સ્થાનમાં શનિની હાજરી. બહુ મંદ ગતિનો ગ્રહ છે એટલે લગ્ન મોડા કરાવે, વિલંબનો ગ્રહ છે એટલે લગ્ન મોડા કરાવે, વૃદ્ધાવસ્થાનો કારક છે એટલે પાત્ર ઉંમરમાં મોટું મળે. આવી અસંખ્ય બાબતો શનિની સાતમા સ્થાનની હાજરીના કારણે શક્ય બને છે. હવે આગળ વધી અશોકભાઈ સાથે બીજા મુદ્દા. બિલકુલ પંકજભાઈ, એવું જ આપણે જે લગ્ન જીવનમાં જે સ્થાનની વાત કરીએ છીએ જાતકની કુંડળીમાં, તો સાતમે ગુરુ તો એ શું છે અને એની અગત્યતા શું છે? મંત્રેશ્વરે ચમત્કાર ચિંતામણીમાં જાતક પારિજાતકમાં ગ્રંથમાં ગુરુ સ્થાન કરો હાનિ એટલે જ્યોતિષશાસ્ત્રનો એક બહુ જ સીધો સરળ નિયમ છે કે ગુરુ જન્મકુંડળીના જે સ્થાનમાં બેઠો હોય એ સ્થાનનું સુખ છીનવી લે. ધારો કે પિતાના સ્થાનમાં હોય તો પિતાનું સુખ ઓછું કરે, ધંધા વ્યવસાયમાં નુકસાન કરે. માતાના સ્થાનમાં હોય તો માતાનું સુખ ઓછું કરે. એમ જન્મકુંડળીના 12 સ્થાનમાં ગુરુ કયા સ્થાનમાં બેઠો છે એને લગતું સુખ ઓછું કરે. ગુરુ સ્થાન કરો હાનિ. તો આ લગ્ન જીવનનો મુદ્દો અશોકભાઈએ તમારા માટે મારી સમક્ષ ચર્ચા માટે મૂક્યો છે. હવે સાતમું સ્થાન લગ્ન જીવનનું સ્થાન છે, દાંપત્ય જીવનનું સ્થાન છે. સ્પષ્ટ વાત છે, ઇટ્સ વેરી ટ્રાન્સપરન્ટ કે સાતમા સ્થાનમાં ગુરુ હોય તો લગ્ન જીવનમાં વિચ્છેદ આવે આવે ને આવે. જો વિચ્છેદ ના આવે તો વિચ્છેદ જીવ જીવન એક જ છત નીચે પતિ પત્ની સાથે રહે છતાં પણ મન અને તનથી જુદા રહે, અલગ રૂમમાં સૂતા હોય, કોઈ પણ વાતને લઈને એકમત થાય નહીં, વિચારોની સામ્યતા હોય નહીં, સંધિ કરવાનો સ્વભાવ હોય નહીં, આ બધી બાબતો જન્મકુંડળીના સાતમા સ્થાનની અંદર ગુરુ હોય ત્યારે અશોકભાઈ આપે જેમ પૂછ્યું એ પ્રમાણે એના પરિણામો, દુષ્પરિણામો, અતિ ગંભીર પરિણામો આવતા હોય છે એવું મારું સંશોધન અને અવલોકન આટલા વર્ષનું કહે છે. પંકજભાઈ, આ મુદ્દે એક છેલ્લો સવાલ કરી લઈએ છું કે આપના મતે શ્રેષ્ઠ લગ્ન જીવન માટે કયા ઈશ્વરની અથવા તો કઈ પૂજા કરવી જોઈએ? હજુ છતાં પણ એક ગ્રહ વિશે રહી જાય છે જેનું નામ છે શુક્ર. તો શુક્ર જો સપ્તમ સ્થાનની અંદર હોય, દાંપત્ય જીવનના સ્થાનમાં હોય તો કારક ભાવ ફલ નાશાય. જેમ ગુરુ માટે કીધું કે ગુરુ સ્થાન કરો હાનિ, તો શુક્ર માટે કહેવાય છે કે સાતમા સ્થાનમાં જે હોય એની હાજરી હોય તો લગ્ન જીવનમાં વિચ્છેદ કરે છે. અહીં સૂત્ર પેલું લાગુ પડે ભૃગુનું, દક્ષનું, કે કારક ભાવ ફળ નાશાય. અર્થાત જે સ્થાનનો કારક જે તે સ્થાનમાં બેઠો હોય એ સ્થાનના એ ભાવનું ફળ નાશ કરે છે. હવે શુક્ર, મેં અશોકભાઈ અગાઉ પણ કહ્યું કે લગ્ન જીવનનો કારક છે. હવે આ કારક જ્યારે લગ્ન જીવનના સ્થાનની અંદર સાતમા સ્થાનની અંદર બેસે તો પેલું સૂત્ર એ મુજબ શુક્ર તમારા લગ્ન જીવનના સુખને હણે છે. એટલે આ મેં જે ત્રણ ગ્રહોની વાત કરી આ શોમાં, શુક્ર ગુરુ શનિ આ સપ્તમ સ્થાનમાં હોય તો માર્ગદર્શન એટલું જ છે દર્શક મિત્રો કે દીકરી કે દીકરાની કુંડળીમાં તમારે હોય તો ચેતજો, અગર તો ન હોય અને સામેની કુંડળીના સિલેક્શન માટે મેચ મેકિંગ માટે પસંદગી માટે અશોકભાઈ વાલીઓ જતા હોય તો એમણે સામેના પાત્રની કુંડળીમાં પણ આ ત્રણ ગ્રહો લગ્ન જીવનના સાતમા સ્થાનમાં ન હોય એ ખાસ નિરીક્ષણ કરી અને આગળ વધવું જોઈએ. પંકજભાઈ ખૂબ સરસ વાત કરી, ઉપાયો આપણે બાકી છે એની પણ ચર્ચા કરી લઈએ. બિલકુલ. તો ઉપાયોની અંદર એવું છે કે લગ્ન જીવન માટે, લગ્ન જીવન ટકાવવા માટે
ખાસ કરીને શુક્રવારે વહેલી પરોડે શુક્રની હોરામાં શુક્રના મંત્ર જાપ, હિમ હિમ કુંદ મૃણાલાભમ દૈત્યાનામ પરમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવત્કારમ ભાર્ગવમ પ્રણમાયમ. અગર તો ઓમ ઐમ મ્રીમ મ્રીમ શ્રીમ શુક્રાય નમઃ દીવો ધૂપ કરી મંત્ર જાપ કરવા. દર સોમવારે પાર્વતીજીના ચરણમાં એક મુઠ્ઠી કોરી તુવરની દાળ મૂકવી. શિવ મહિમન સ્ત્રોત કરવો. શિવલિંગ પર દૂધ, આખા ચોખા, સાકર, મધ વગેરે ચડાવવા. દરુ પણ ચડાવી શકાય છે, બીલીપત્ર પણ ચડાવી શકાય છે. શિવ અને પાર્વતીની જોડું અખંડ છે. આ બધા જ ઉપાયો અશોકભાઈ આપણા દર્શક મિત્રો કરશે તો એમનો લાભ થશે. બિલકુલ પંકજભાઈ, ખૂબ સારી સારી વાત કરી અને વિસ્તારથી તમે વાત કરી. કારણ કે જાતકની દ્રષ્ટિએ પંકજભાઈ, જો જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ તો શ્રેષ્ઠ લગ્ન જીવન અથવા તો સુખદ લગ્ન જીવન એ ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ. અને એની માટે જેટલા પણ સવાલ જવાબ માર્ગદર્શન થાય એ દર્શક મિત્રોનો ચોક્કસપણે ફાયદો કરશે. પંકજભાઈ, આગળ આપણે દર્શક મિત્રોના સવાલ લઈ લઈએ. ચોક્કસ પંકજભાઈ, જે વોટ્સઅપ ઉપર જે દર્શક મિત્રોના આજના જે સવાલ છે એમાં પહેલો સવાલ લઈએ છીએ. એક ગીર સોમનાથથી મેહુલ ગોસાઈ છે, એમણે સવાલ કર્યો છે કે અભ્યાસમાં બિલકુલ મારે મન લાગતું નથી અને સહેજ પણ દિલચસ્પી રહેતી નથી, તો તેની માટે મને ઉપાય બતાવશો. એમની જન્મ તારીખ છે 20/5/2002, 17:30 ગીર સોમનાથ ખાતે. મેહુલભાઈ, ઉંમર નાની છે, અભ્યાસમાં અત્યારે મન નહીં લગાવો તો ક્યારે લગાવશો? અભ્યાસમાં મન નહીં લાગવાના કારણોના એક ભાગ રૂપે તમારા પંચમ સ્થાનનો માલિક ગ્રહ શનિ મૃત્યુ સ્થાનમાં આવેલો છે. વળી પાછો પોતાના પરમ શત્રુ સૂર્ય સાથે ઘર્ષણ યોગમાં. શનિ અને સૂર્ય બંને જબરજસ્ત શત્રુ ગ્રહો છે. સાથે પાંચમા સ્થાનનો જે માલિક ગ્રહ શનિ છે, કે જે આઠમા સ્થાનમાં આવેલું છે, સૂર્ય સાથે નહીં રાહુ સાથે પણ છે, ગ્રહણ યોગ પણ ત્યાં થાય છે. બીજું કે પાંચમા ભાવનો જે કારક છે એનું પણ આ કુંડળીમાં બળ ઘટે છે. બુધની રાશિમાં છે, હસ્તની રાશિમાં છે. હવે મેહુલ ઉંમર નાની છે, 16 વર્ષની લગભગ કહી શકાય. હજુ અભ્યાસમાં ધ્યાન આપવા માટેની કોશિશ કામયાબ થઈ શકે છે. સૌપ્રથમ તો હું તમને ઉપાય બતાવીશ કે અભ્યાસ માટે જો આપના પિતા આ શો જોઈ રહ્યા હોય તો પહેલો ઉપાય છે ગોત્ર મંત્ર સરસ્વતી યંત્ર, એનો ઉપયોગ તમારે કરવો જોઈએ. સરસ્વતી સ્ત્રોતના પાઠ કરવા જોઈએ, ગુરુનું પૂજન અર્ચન કરવું જોઈએ, ગુરુના મંત્ર જાપ બીજોક્ત કરવા જોઈએ. ઉપરાંત અસંખ્ય ઉપાય એવા છે મનને સ્થિર રાખવા માટેના, કારણ કે અત્યારે ગોચર મુજબ બી ચંદ્રથી રાહુ 12 ચાલે છે, એ પણ એક માઇનસ પોઈન્ટ તમારા દુઃખનો કહી શકાય. તો સાથે સાથે ગુરુની પૂજા કરવા સાથે સાથે હું આપને વિનંતી કરીશ કે બુદ્ધિનો જે કારક છે ભગવાન વિષ્ણુ, એના વિષ્ણુ સહસ્રનામ પાઠ પણ જો તમે કરો તો પણ તમને લાભ થશે. ફેબ્રુઆરી 2019 પછી અભ્યાસમાં તમારું મન લાગશે એવું કુંડળી જોતા મને લાગે છે. પંકજભાઈ, આગળનો એક સવાલ છે, મુંબઈથી આવે છે. કોમલ સવાલ કરે છે કે જીવનમાં મારે ઘર પરિવાર અને પ્રોપર્ટીનું સુખ કેવું છે, અને બીજો એક સવાલ છે કે મારે વિદેશ યોગ ક્યારે છે. એમની જન્મ તારીખ છે 26/1/75, 15:56 મુંબઈ ખાતે. કોમલ, એક વસ્તુ તો કહી દઈશ કે કુંડળીમાં વિદેશ યોગ તો પાકા પાયે છે જ, થોડીક વાર લાગશે. લગભગ 45 વર્ષ પછી એની આજુબાજુ વિદેશ યોગ કહી શકાય, કારણ કે
તમારી કુંડળીમાં પરિવર્તન યોગ છે. હવે આ પરિવર્તન યોગ એટલે મારા સંશોધન મુજબ વિદેશ યાત્રા, વિદેશમાં સ્થાયી થવા માટેના યોગનો એક અનુભવ સિદ્ધ સંશોધન એટલે પરિવર્તન યોગ. શનિ અને બુધ વચ્ચેનું પરિવર્તન તમને ઉંમરના 45ની આજુબાજુ ચોક્કસ વિદેશ લઈ જશે અને મોટાભાગે સ્થાયી પણ કરશે. હવે પ્રોપર્ટીના સુખનું તમે જે મને પૂછ્યું છે, તેનો માલિક બુધ તમારી કુંડળીના ભાગ્યસ્થાનમાં છે. હવે જે તે સ્થાનનો અધિપતિ માલિક ગ્રહ પાંચમા, નવમા, પ્રથમ સ્થાનમાં, કેન્દ્રસ્થાનમાં બેઠો હોય તો આઈ પર્સનલી બિલીવ કે ઇટ ગીવ્સ યુ બેસ્ટ રિઝલ્ટ્સ. સુખ સ્થાનનો સ્વામી ભાગ્યસ્થાનમાં, આનાથી અદ્ભુત વાત કઈ હોઈ શકે? જાઓ આ શોમાંથી મારા આશીર્વાદ, અશોકભાઈના આશીર્વાદ કે તમારું મકાનનું, પ્રોપર્ટીનું કામ પતશે, વિદેશનું કામ પણ પતશે. એક વાત ધ્યાન રાખજો, 20 યોગ કુંડળીમાં છે, ચંદ્ર સાથે શનિ દેહ સ્થાનમાં છે. આ યોગ ક્યારેક ક્યારેક તમને ભારે નિરાશા, ફ્રસ્ટ્રેશન જેને કહી શકાય એ પણ આપી શકે છે. જો આ યોગનું તમે ધ્યાન રાખશો, મારી વાત ધ્યાનથી સાંભળશો અને ચિંતાઓને દૂર હડસેલી દેશો તો મોટાભાગે તમારું જીવન અને તમારો આનંદ સરળ બનશે. પંકજભાઈ, આગળનો સવાલ જે માણસાથી છે, પુનિત પટેલ કરે છે કે લગ્ન જીવનમાં ઘણી બધી સમસ્યાઓ, પરેશાનીઓ થઈ ગઈ છે અને લગ્ન જીવન મારું પ્રોબ્લેમમાં છે. એમની જન્મ તારીખ છે 18/10/90, 7:15 માણસા ખાતે. અશોકભાઈ સાહેબ, જુઓ આ ભાઈએ આપણને પ્રશ્ન પૂછ્યો છે, લગ્ન જેવો પ્રોબ્લેમ છે, કર્કનો ગુરુ છે. જુઓ 4 આંકડા આગળ હાલે જ અમે વાત કરી પુનિતભાઈ આ શોમાં જ, બિલકુલ, અને આ પુરાવો પણ હાજરા હાજર મળી ગયો. હવે કર્કનો ગુરુ 10મા સ્થાનની અંદર છે જ, લગ્ન જીવન તો તમારું કષ્ટદાયક, વિઘ્નવાળું, દુઃખી છે, છે ને છે. સૂર્ય પણ તમારો ખરાબ છે. હવે 7મા સ્થાનનો માલિક મંગળ મૃત્યુ સ્થાનમાં 8મે છે. સાવ સરળ વાત એવી છે પુનિતભાઈ કે કર્કનો ગુરુ સપ્તમેશનું 8મા મૃત્યુ સ્થાનમાં હોવું, આ બંને બાબતો તમારા દુઃખી લગ્ન જીવન માટે પૂરતી છે. જો તમે સમજશો નહીં તો આ તમારું લગ્ન જીવન, સમગ્ર જીવન દુઃખી રહેશે. ઉપાય તરીકે મેં હમણાં જ આ શોમાં આગળ અશોકભાઈ આપણે વાત કરી કે લગ્ન જીવન માટે કરવા જોઈએ, સાથે સાથે કૈલાસ યંત્ર ગળાની અંદર કાળા દોરામાં ધારણ કરશો તો પુનિતભાઈ તમારું લગ્ન જીવન સુધરશે. પંકજભાઈ, અમદાવાદથી એક અવની સોલંકી સવાલ કર્યો છે કે ગવર્મેન્ટ જોબ એટલે કે સરકારી નોકરી મને ક્યારે મળશે અને એની માટે જ્યોતિષની દ્રષ્ટિએ જે કાંઈ ઉપાય કરવાના હોય તે મને જણાવશો. એમની જન્મ તારીખ છે 23/4/93, 22:31 અમદાવાદ ખાતે. અવની, સર્વપ્રથમ તો સૂર્ય તમારો ઉચ્ચ રાશિમાં અતિ બળવાન, 6 સ્થાનમાં વધુ બળવાન કહી શકાય. ચંદ્ર સાથે છે, અમાવસ યોગ છે, શનિ બળવાન છે, ગુરુ લાભ સ્થાનમાં છે. આ તમામ બાબતો જોતા એક વાત નક્કી છે કે તમને ગવર્મેન્ટ જોબ તો મળશે જ. હવે મેષનો સૂર્ય અત્યારે હાલ ગોચરના તુલાના ગુરુની દ્રષ્ટિ હેઠળ, કૃપા દ્રષ્ટિ હેઠળ છે, એટલે એક વાત નક્કી કે જ્યારે નોકરીનું સ્થાન એટલે કે 6 સ્થાન એમાં બેઠેલો ગ્રહ ઉચ્ચનો સૂર્ય, આ બંને ગુરુની કૃપા દ્રષ્ટિ હેઠળ હોય ગોચરમાં, તો સરકારી નોકરી તો હું દારૂ ત્યાં સુધી આ મારો શો તમે સાંભળશો એના 6-8 મળી જશે. કોઈ મોટા ઉપાયો કરવાની અવની બેન જરૂર મને લાગતી નથી. અમારી આશીર્વાદ, કૃપા, શુભેચ્છાઓ GTPL તરફથી, અશોકભાઈ તરફથી, મારા તરફથી, કેમેરામેન તરફથી, સર્વ તરફથી પોટલે પોટલા ભરીને આપી દઉં છું.
પંકજભાઈ ખૂબ ખૂબ આભાર. અને જે પ્રમાણે આજના દર્શક મિત્રોના સવાલ હતા એમાં તમે ખૂબ સારી વાત કરી. અને પંકજભાઈ, મને ઘણી બધી ખુશી થાય છે, આનંદ થાય છે કે એપિસોડમાં, આપણે કાર્યક્રમમાં જોઈ રહ્યા છીએ કે દર્શક મિત્રો ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ આપણને ઈચ્છા થાય અથવા તો બહુ સારું જ્ઞાન પ્રોવાઈડ કરવાની ઈચ્છા થાય તેવા મુદ્દાઓ અને પ્રશ્નો પૂછતા હોય છે, લગ્ન જીવનને લઈને હોય કે સમસ્યા હોય. અને પંકજભાઈનો તમારો પણ હું આભાર માનીશ કે તમે શ્રેષ્ઠ અને અસરકારક ફળદાયી દર્શક મિત્રોને નીવડે, ફળદાયી નીવડે એવા સમાધાન પણ કરો છો. દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આવતા એપિસોડમાં આપણે ઘણી બધી રસપ્રદ વાતો કરીશું, પરંતુ અત્યારે પંકજભાઈ કાર્યક્રમ સમાપન કરવાનું આપણને સિગ્નલ પણ મળી ગયું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ મને અને પંકજભાઈને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.